गुड मॉर्निंग स्टूडेंट्स, आप सबनु स्वागत छे हेरिस सर इंग्लिश क्लास चैनल नी अंदर। आज आप भणीशु धोरण 12 यूनिट 3 रीड 1 मैनेज योर स्ट्रेस जे छे एनी शॉर्ट नोट्स। मैनेज योर स्ट्रेस छे जे ए तमे भणी गया छो, आगला वीडियोस नी अंदर जो तमे चूकी गया होय तो मारी यूट्यूब चैनल में जई एमां प्लेलिस्ट नी अंदर बधा ज लेसन्स जे छे એ સમજાવેલા છે, ક્વેશ્ચન આન્સર સાથે તમે એમાં જઈને સમજી શકો છો। જો હજી સુધી તમે વિડીયોને લાઇક શેર કે સબસ્ક્રાઇબ નથી કર્યો તો જલ્દીથી વિડીયોને શેર લાઇક અને સબસ્ક્રાઇબ કરી દો કે જેથી કરીને આગળના વિડીયોના નોટિફિકેશન્સ તમને મળતા રહે। મારા બધા જ વિડીયોઝ જે છે એ મારી ચેનલની અંદર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખેલા છે, તમે ચેનલ પર જઈ અને જે કંઈ ટોપિક ચૂકી ગયા હોય એમાંથી તમે ભણી શકો છો। तो चलो आप समय नहीं लीए, चालू करिए यूनिट 3 रीड 1 मैनेज योर स्ट्रेस एनी शॉर्ट नोट्स। आंदर चार शॉर्ट नोट्स मुकेली है, जो खूब आईएमपी है, इम्पोर्टंट है, खूब सरल भाषा में टेक्स्ट बुक एना लेसन में शब्दों लई तमने समझा प्रयत्न करो। तो चलो वे वार नहीं करिए, शुरू करिए। पहली शॉर्ट नोट है स्ट्रेंथनिंग मेंटल फ्लेक्सिबिलिटी, मानसिक लवलिकता है એને મજબૂત કઈ રીતે કરવી, તમારી માનસિક જે કેપેસિટી છે એને મજબૂત કઈ રીતે કરવી, સમજાવેલું છે। ફર્સ્ટ લાઇન છે માઇન્ડ ઇમોશન્સ એન્ડ બોડી આર ક્લોઝલી ઇન્ટરલિંક એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર। મન, લાગણી અને શરીર જે હંમેશા એકબીજા સાથે જોડાયેલા હોય છે અને હંમેશા સાથે મળીને કામ કરે છે। દે પ્લે વેરી ઇમ્પોર્ટન્ટ રોલ ઇન સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી, એ મેન્ટલ ફ્લેક્સિબિલિટી જે છે એને મજબૂત કરવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે। મેન્ટલ કેપેસિટીઝ એટલે શું? તો મેન્ટલ કેપેસિટીઝ હેલ્પ અસ ટુ કોન્સન્ટ્રેટ, ટુ ટેક ન્યૂ ઇન્ફોર્મેશન, ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન એન્ડ ટુ થિંક લોજિકલી। માનસિક ક્ષમતા જે આપણને શું હેલ્પ કરે છે ભાઈ, ધ્યાન કેન્દ્રિત કરવામાં, નવી માહિતી મેળવવામાં, યાદ રાખવામાં, નવી અને જૂની માહિતી યાદ રાખવામાં અને તર્કબદ્ધ રીતે વિચાર કરવામાં, આ બધી મેન્ટલ જે મેન્ટલ ફ્લેક્સિબિલિટી જે છે, મેન્ટલ કેપેસિટી જે આપણને મદદ કરે છે। We need our mental capacity to study, to work and to make rational day-to-day decisions. લેકે આપણે મેન્ટલ કેપેસિટીને જે છે અભ્યાસ કરવામાં, કામ કરવામાં, રોજિંદા જીવનની અંદર નિર્ણયો લેવામાં પણ આપણે મેન્ટલ કેપેસિટીની જરૂર પડે છે। The mind is the rational and logical part of man. Mind જે છે એ માણસનો જે છે એ logical, તર્કબદ્ધ અને વિચારશીલ જે એક ભાગ છે। It helps us, helps him to make unemotional choices, to store and retrieve information and to calculate. તે આપણે જે ભાવનાત્મક પસંદગીઓ, માહિતી જે છે એનો સંગ્રહ અને નિયંત્રણ અને ગણતરી કરવામાં મદદ કરે છે। અવર ઇમોશનલ ટ્રબલ્સ કોઝિસ સ્ટ્રેસ, આપણા જે લાગણીની જે મુશ્કેલીઓ જે છે, બરાબર, આપણે બહુ વિચારતા હોઈએ એ અહીંયા આપણને સ્ટ્રેસ ફેલાવે છે। ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ, ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ। જેટલું તમે વધુ સારી રીતે સ્ટ્રેસની સાથે ડીલ કરશો એટલી તમારી મેન્ટલ કેપેસિટી જે છે એને ઓછી અસર થશે। દેર આર ફ્યુ ટેકનિક્સ એન્ડ એક્સરસાઇઝીસ ટુ રિડ્યુસ યોર સ્ટ્રેસ એન્ડ રીબેલેન્સ યોર સેલ્ફ। અહીંયા કેટલીક ટેકનિક્સ અને એક્સરસાઇઝ જે છે એ તમારા તણાવને ઘટાડવામાં અને સંતુલન રાખવામાં મદદ કરે છે। કઈ કઈ છે? તો દે આર સ્ટોપ ઓવર થિંકિંગ છે, સેલ્ફ હિપ્નોસિસ, આત્મસંમોહન, ધ સ્ક્રીન એક્સરસાઇઝ એન્ડ એન્ટિસિપેટિંગ સક્સેસ, ટેક્સ્ટબુકમાં આપેલું છે। એની ઉપરાંત મેડિટેશન, પોઝિટિવ થિંકિંગ એટસેટ્રા। ત્યારબાદ છે ધીઝ અબોવ એક્સરસાઇઝીસ હેલ્પ અસ ટુ ઇમ્પ્રુવ મેન્ટલ ફ્લેક્સિબિલિટી। આ બધી જ એક્સરસાઇઝ જે છે એ આપણી મેન્ટલ ફ્લેક્સિબિલિટીને સુધારવામાં મદદ કરે છે। યાદ રાખજો દોસ્તો, અહીંયા મેં તમને મુદ્દા આધારિત પૂછાય છે, અહીંયા મુદ્દા નથી આપ્યા, ક્વેશ્ચન્સ નથી આપ્યા, પણ કોઈ પણ ક્વેશ્ચન્સ હોય અને જો આ શોર્ટનેટ હોય તો તમારે આ જ મુદ્દા જે છે આપેલા છે એ જ લખવાના છે, પ્રશ્નો કોઈ પણ આપેલા હોય એટલે એ ચિંતા કરવાની જરૂર નથી। તો ચાલો જોઈએ શોર્ટનોટ નંબર 2 ઉપર। શોર્ટનોટ નંબર 2 જે છે એ છે ધ ટેકનિક્સ ટુ રિડ્યુસ સ્ટ્રેસ ઓર એક્સરસાઇઝીસ ટુ ડીલ વિથ મેન્ટલ સ્ટ્રેસ। તણાવ ઘટાડવાની જે ટેકનિક્સ છે અથવા મેન્ટલ સ્ટ્રેસ જે છે એને સાથે ડીલ કેવી રીતે કરશો, એક્સરસાઇઝ છે। યાદ રાખજો અંદર ચારે ચાર જે ટોપિક જે છે, ચારે ચાર એક્સરસાઇઝ જે અંદર આપેલી છે એની વિશે ટૂંકમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે। શું કહે છે? ધેર આર ફ્યુ એક્સરસાઇઝીસ વિચ હેલ્પ અસ ટુ રિડ્યુસ સ્ટ્રેસ, કેટલીક એક્સરસાઇઝ જે છે એ આપણને
तनाव घटाड़वामां मदद करे छे। जो आ बेमांथी कोई पण हेडिंग आपेलू होय शॉर्ट नोट नू तमारे आज मुद्दा लखवाना छे, फॉरगेट अबाउट द क्वेश्चन्स। त्यारबाद छे द फॉलोइंग एक्सरसाइजिस हेल्प यू टू रीबेलेंस युअर सेल्फ। नीचेनी एक्सरसाइज जे तमने रीबेलेंस करवामां मदद करे छे। इफ योर मेंटल कैपेसिटी हेज स्टार्टेड टू सफर ड्यू टू स्ट्रेस, जो तमारी मानसिक क्षमताए तमने ऑलरेडी तनाव आपवानुं शुरू करी दीधुं होय। पहलू छे स्टॉप ओवर थिंकिंग, वधारे पड़तो विचार जे छे ए शुं कहे छे, टू रिड्यूस स्ट्रेस, तनाव घटाडवा माटे से टू योर सेल्फ रिपीटेडली ड्यूरिंग द डे, तमारी जातने आ वारंवार कहो। શું કહેવાનું કહે છે, આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ એન્ડ ઇટ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ, મને કોઈની પાસેથી કોઈ જ અપેક્ષા નથી અને જ્યારે જે થશે ત્યારે તે જોયું જશે। નંબર સેકન્ડ છે સેલ્ફ હિપ્નોસિસ, ઇન ધીસ એક્સરસાઇઝ યુ નીડ ટુ સેટલ બેક ઇન અ ચેર, કે તમારે શાંતિથી બેસવાનું છે ચેર પર, કાઉન્ટિંગ બેકવર્ડ્સ 99 to 70, 99 થી 70 ગણવાનું છે, એન્ડ બ્રીથ ડીપલી, ઊંડો શ્વાસ લેવાનો છે, કાઉન્ટિંગ 69 to 30, 69 થી 30 સુધી ગણો, એન્ડ અઝ્યુમ યોર સેલ્ફ ઓન અ સ્ટેર કેસ, 69 થી 30 સુધી ગણો અને કલ્પના કરો, ધારણા કરો કે તમારી સામે એક લાંબા પગથિયા છે, કાઉન્ટિંગ ડાઉન 29 to 0, 29 થી 0 સુધી ગણો, એન્ડ વિઝ્યુઅલાઇઝ યોર સેલ્ફ, અને પોતાની જાતને વિઝ્યુઅલાઇઝ કરો ઇન અ લક્ઝુરિયસ લિફ્ટ, કે એક લિફ્ટની અંદર વિથ વ્યૂઝ ઓફ લેન્ડસ્કેપ આઉટસાઇડ, કે બહાર સુંદર મજાનું કુદરતી દ્રશ્ય છે। અહીંયા સેલ્ફ હિપ્નોસ જે છે એ એક સાથે એમાં જે ચારે ચાર એક્સરસાઇઝ લીધેલી છે એટલે ટૂંકમાં સમજાવ્યું છે, જો અલગથી સેલ્ફ હિપ્નોસિસની શોર્ટ નોટ પૂછાય તો એ મેં નીચે તમને સમજાવેલી છે, આગળ આપણે ભણીશું, એ ડીપમાં સમજાવેલી છે। આ જે એક્સરસાઇઝ જે છે મેન્ટલ સ્ટ્રેસની, એની અંદર ચારે ચાર એક્સરસાઇઝ વિશે લીધેલું છે। ત્યારબાદ છે એઝ અરાઇવ એટ ઝીરો, જ્યારે શૂન્ય પર પહોંચો, ઇમેજિન યોર સેલ્ફ, તમારી જાતને કલ્પના કરો એન્ટરિંગ ઇન ટુ ફર્નિશ્ડ રૂમ, તમે એક એવા ફર્નિચરવાળા રૂમમાં છે રૂમમાં છો, જસ્ટ એઝ યુ લાઈક, જેવો તમને ગમતો હોય, રિમેન ઇન દેટ ઇમેજિનેશન, એ જ કલ્પનામાં રહો અન્ટિલ યુ ફીલ રિલેક્સ એન્ડ રેસ્ટ, જ્યાં સુધી તમે રિલેક્સ અને રેસ્ટ ના અનુભવો ત્યાં સુધી। ત્યારબાદ છે સ્ક્રીન એક્સરસાઇઝ, ચોથી એક્સરસાઇઝ જે છે અંદર, ત્રીજી, ઇન ધીસ એક્સરસાઇઝ, આ એક્સરસાઇઝની અંદર યુ હેવ ટુ થિંક અબાઉટ ધ સિચ્યુએશન દેટ ઇઝ કોઝિંગ યુ સ્ટ્રેસ, તમારે એવી સિચ્યુએશન વિશે વિચારવાનું છે જે તમને સ્ટ્રેસ આપતી હોય। ઇમેજિન, કલ્પના કરો પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન ઓન ટુ અ સ્ક્રીન ઇન યોર માઇન્ડ, કલ્પના કરો કે તમારી સામે મગજની જે સ્ક્રીન ઉપર જે છે એ સિચ્યુએશન દેખાય છે, સામે મલ્ટીપ્લેક્સ ચાલતું હોય છે, પડદા ઉપર જે છે એ દેખાય છે, એન્ડ વોચ ઇટ એઝ એન આઉટસાઇડ ઓબ્ઝર્વર, તમે જ્યારે બહારના એક ઓબ્ઝર્વર છો, એ પ્રોબ્લેમ તમને નથી એ બીજી કોઈ વ્યક્તિને છે, એ તરીકે એ રીતે તમે જુઓ। નાવ થિંક અબાઉટ ધ સોલ્યુશન એઝ અન આઉટસાઇડર, હવે એક આઉટસાઇડર તરીકે જ તમે એનું સોલ્યુશન વિચારો। ત્યારબાદ છે એન્ટિસિપેટિંગ સક્સેસ, આ એક્સરસાઇઝમાં, ઇન ધીસ એક્સરસાઇઝ વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ, આપણે આશાવાદનું જે સોર્સ જે છે એ ખોલી શકીએ, સો દેટ, કે જેથી વી કેન એક્સપિરિયન્સ અવર ઇમેજિન અચિવમેન્ટ્સ, કે આપણે કલ્પના કરેલી સિદ્ધિઓ જે છે એ અનુભવી શકીએ, એન્ડ ફીલ કામ એન્ડ રિલીફ, અને શાંત અને રાહતની લાગણી અનુભવીએ। એ ચારે ચાર જે સ્ટેપ્સ છે, ટેકનિક્સ જે છે એ આ શોર્ટ નોટ તમે લખી લેશો, ખૂબ જ સરળ રીતે સમજાવ્યું છે, એક બે વાર તમે લખીને તૈયાર કરીને સમજી જશો એટલે તમને જલ્દીથી ખ્યાલ આવી જશે। આગળ જઈએ ત્રીજી શોર્ટ નોટ, સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ ઓન રિડ્યુસિંગ સ્ટ્રેસ, કે સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ કઈ રીતે કરવું તણાવ ઘટાડવા માટે પોતાની જાતે, અથવા જેનું નામ છે બીજું સેલ્ફ હિપ્નોસિસ આત્મસંમોહન। આ જે શોર્ટ નોટ જે છે આની અંદર તમે જે ટેક્સ્ટબુકમાં ભણશો તો બે એક્સરસાઇઝ પહેલી આપેલી છે, સ્ટોપ ઓવર થિંકિંગ અને સેલ્ફ હિપ્નોસિસ, એ બંનેનો અહીંયા સમાવેશ કરવામાં આવ્યો છે। જો તમને અલગથી સ્ટોપ ઓવર થિંકિંગની મુદ્દાઓ પૂછાય તો અહીંયા મેં લખેલું છે એક છ મુદ્દાઓ જે સ્ટોપ ઓવર થિંકિંગમાં, ત્યાં સુધી તમારે લખવાનું છે, અને પછી નીચેના બે ત્રણ મુદ્દા, અને જો સેલ્ફ હિપ્નોસિસ અલગથી ખાલી પૂછાય તો એ જે અહીંયા આપેલું છે એટલું, પણ આવું આપેલું હોય સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ ઓન રિડ્યુસિંગ સ્ટ્રેસ તો આ બધા જ મુદ્દા જે છે એનો સમાવેશ તમારે કરવાનો છે। આની અંદર સ્ટોપ ઓવર થિંકિંગ અને સેલ્ફ હિપ્નોસિસ બંને મુદ્દા ડીપલી તમને સમજાવેલા છે, તો ચાલો જોઈએ શું કહે છે। ધેર આર ટુ મેઇન ટેકનિક્સ ટુ હેલ્પ યોર સેલ્ફ ડ્યુરિંગ મેન્ટલ સ્ટ્રેસ, માનસિક તણાવ જે છે એ દૂર કરવા માટેની બે મુખ્ય એક્સરસાઇઝ છે, કઈ કઈ છે, પહેલી છે ધ્યાન,
स्टॉप ओवर थिंकिंग, वधु पड़तू जे विचार जे छे बंद करो, नंबर टू सेल्फ हिप्नोसिस आत्मसम्मोहन। तो चलो स्टॉप ओवर थिंकिंग में शूँ कहे छे, वेन यू हैव मोर टास्क टू कम्प्लीट एंड लेस टाइम, जैसे तुम्हारी पास बहुत वधारे पड़तू काम होय अने समय ओछो होय, मेंटल प्रेशर एंड स्ट्रेस स्टार्ट बिल्डिंग अप। स्पेलिंग आई थिंक START आवे, बाय मिस्टेक एस नी जगह ए करी देजो, त्यारे मेंटल प्रेशर अने स्ट्रेस जे छे ए बिल्डअप थाय छे। एज अ रिजल्ट परिणामे योर माइंड गोज इन टू ओवर थिंकिंग, तमारू मन जे छे ए ओवर थिंकिंग में जतू रहे छे। इन दीस टेक्निक, आ टेक्निकनी अंदर शू करवानू छे, यू हैव टू स्टॉप ओवर थिंकिंग, तमारे स्टॉप ओवर थिंकिंग करवानू छे, वधु पड़तो विचार बंद करवानो छे, एंड लेट योर माइंड रिलेक्स एंड काम, अने तमारा मन ने शांत अने राहत आपवानू छे। शू कहेवानू छे, आई हैव नो एक्सपेक्टेशन एंड आई विल डील विथ वॉट एवर हेप्पन्स वेन इट हेप्पन्स, मने कोई नी पासेथी कोई ज अपेक्षा नथी अने ज्यारे जे थशे ते जोयुं जशे। दिस मंत्र विल हेल्प यू टू काम डाउन एंड रिड्यूस स्ट्रेस लेवल, આ મંત્ર જે છે એ તમને તમારો તણાવ ઘટાડવામાં મદદ કરશે। નંબર ફાઇવ છે સેલ્ફ હિપ્નોસિસ, ધીસ એક્સરસાઇઝ ઇન્કલુડ્સ મેની સ્ટેપ્સ, આ એક્સરસાઇઝ જે છે એમાં ઘણા બધા મુદ્દાનો સમાવેશ થાય છે। દે આર લાઇક સેટલ બેક ઇન અ ચેર એન્ડ રિલેક્સ, કયા મુદ્દા છે તો ખુરશી પર શાંતિથી બેસી જાઓ, શાંતિથી કાઉન્ટિંગ બેકવર્ડ્સ ફ્રોમ 99 to 70 એન્ડ બ્રીથ ડીપલી, 99 થી 70 સુધી ગણો અને ઊંડો શ્વાસ લો। કાઉન્ટ 69 to 30 એન્ડ એઝ્યુમ યોર સેલ્ફ ઓન અ સ્ટેરકેસ સ્ટ્રેચિંગ અહેડ યુ, 69 to 30 ગણો અને પોતાની જાતને જે એક પગથિયા પર તમે ઉતરતા હોય એ રીતે ધારણા કરો। કાઉન્ટ 29 to 0 એન્ડ વિઝ્યુઅલાઇઝ યુ આર ઇન અ લક્ઝુરિયસ લિફ્ટ વિથ અઝ યુ વ્યૂઝ ઓફ લેન્ડસ્કેપ આઉટસાઇડ, 29 થી 0 સુધી ગણો અને પોતાની જાતને એક વૈભવી લિફ્ટની અંદર બહારનું કુદરતી દૃશ્ય નિહાળતા હોય એ રીતે જુઓ। એઝ યુ અરાઈવ એટ 0 અને જ્યારે 0 પર પહોંચો, સ્ટાર્ટ ઇમેજિન, કલ્પના કરો યુ એન્ટર ઇન અ રૂમ, તમે એ ઓરડામાં દાખલ થાવ છો, દેટ ઇઝ ફર્નિશ્ડ જસ્ટ એઝ લાઇક યુ, તે તમને જેમ ગમે તે રીતે જ એનો ફર્નિચર કરેલો છે। રિમેઇન દેર ઇન યોર ઇમેજિનેશન અન્ટિલ યુ ફીલ રિલેક્સ એન્ડ રેસ્ટેડ, એ જ પરિસ્થિતિની અંદર રહો જ્યાં સુધી તમે આરામ અને શાંતિને અનુભવો। ફાઇનલી ઓપન યોર આઈઝ અગેન સ્લોલી, ફરીથી ધીમે ધીમે આંખ ખોલો। આ બંને બેનિફિટ જે પહેલી બેનિફિટ છે, ધ બેનિફિટ ઓફ ધ ફર્સ્ટ ટેકનિક, અને જો પહેલો બેનિફિટ રહેલો છે, યુ કેન ગેટ મેક્સિમમ એનર્જી, તમે વધુમાં વધુ એનર્જી મેળવી શકો છો, એન્ડ સ્ટાર્ટ ઓફ યોર ડે, તમારો દિવસની શરૂઆત કરો છો બાય જસ્ટ થિંકિંગ અબાઉટ, નો એક્સપેક્ટેશન એન્ડ સ્ટોપ ઓવર થિંકિંગ, કોઈ અપેક્ષા નથી એ પ્રમાણે। ધ મેઇન બેનિફિટ ઓફ સેલ્ફ હિપ્નોસિસ ઇઝ, મુખ્ય જે બેનિફિટ છે, ઇન્ક્રીઝ અવર કોન્સન્ટ્રેશન, એ આપણું જે કોન્સન્ટ્રેશન છે ઇન્ક્રીઝ કરે છે પાવર, કોન્સન્ટ્રેશન પાવરને, એન્ડ વી ફીલ રિલેક્સ એન્ડ કામ, આપણે શાંત અને રાહત અનુભવીએ છીએ। By doing this exercise regularly, અને જો એક્સરસાઇઝ રેગ્યુલરલી કરો, વી કેન ઇમ્પ્રુવ મેન્ટલ કેપેસિટી એન્ડ રિડ્યુસ સ્ટ્રેસ, આપણે મેન્ટલ કેપેસિટી જે છે તે ઇમ્પ્રુવ કરી શકીએ છીએ અને તણાવ ઘટાડી શકીએ છીએ। લાસ્ટ અને ફાઇનલ એક્સરસાઇઝ, ધ સ્ક્રીન એક્સરસાઇઝ એન્ડ પોઝિટિવ થિંકિંગ મેથડ, આમાં જે છેલ્લી બે એક્સરસાઇઝ છે, સ્ક્રીન એક્સરસાઇઝ અને એન્ટિસિપેટિંગ સક્સેસ, એ મુદ્દાઓનો સમાવેશ કરવાનો છે। The screen exercise is the best example to step back in your life and how to emotionally detach yourself from the current situation. Screen exercise શું છે? શ્રેષ્ઠ ઉદાહરણ છે કે આપણા જીવનને લાગણીથી કઈ રીતે અલગ રાખવું એ જે સિચ્યુએશનથી, સો દેટ યોર વિઝન બીકમ્સ ક્લિયર, જેથી તમારું વિઝન છે એ ક્લિયર રહે, એન્ડ યુ કેન સી મોર ક્લિયરલી વોટ ઇઝ ગોઈંગ ઓન, અને જે થઈ રહ્યું છે તમે વધુ સારી રીતે જોઈ અને સમજી શકો। ચાલો જે મુદ્દા ફટાફટ, વેન ઇમોશન ટેક યુ ઓવર, જ્યારે લાગણી તમારા પર હાવી થઈ જાય, ઇટ બીકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ફોર યુ ટુ થિંક રાઇટ એન્ડ ક્લિયરલી, ત્યારે શું સાચું છે અને સ્પષ્ટ રીતે જે વિચારવું જે છે એ અશક્ય બની જાય છે। ઇન સ્ક્રીન એક્સરસાઇઝ દેર આર વેરિયસ સ્ટેપ્સ ટુ ફોલો, સ્ક્રીન એક્સરસાઇઝમાં જુદા જુદા સ્ટેપ્સ છે ફોલો કરવા માટે, કયા છે? ક્લોઝ યોર આઈઝ એન્ડ થિંક અબાઉટ યોર સ્ટ્રેસફુલ સિચ્યુએશન એઝ અ ફિલ્મ ઇન ફ્રન્ટ ઓફ યુ, જ્યારે તમારી સામે એક ફિલ્મ ચાલતી હોય રીતે આંખો બંધ કરો અને તમારી સામે એક સિચ્યુએશન સ્ટ્રેસફુલ જે છે એના વિશે વિચારો। રિપ્લેસ યોર સેલ્ફ વિથ સમબડી એલ્સ ઓફ સેમ જેન્ડર, તમારી જાતને બીજાની સાથે બદલી કરો એ જ સેમ જેન્ડરવાળો, એન્ડ ગીવ એડવાઇસ ટુ દેટ પર્સન, અને વ્યક્તિને સલાહ આપો હુ ઇઝ રિપ્લેસિંગ યુ, જે તમારી સાથે તમારે તમે જેની જગ્યાએનો રોલ કરો છો, તમારી જગ્યાએ જે વ્યક્તિ છે એને તમે શું સલાહ આપશો। ફાઇનલી ઓપન યોર આઈઝ એન્ડ એક્ટ ઓન યોર એડવાઇસ, અને તમે એને જે સલાહ આપી છે એ આંખો ખોલી અને જ સલાહનું તમે પાલન કરો। ધ બેનિફિટ ઓફ ધીસ એક્સરસાઇઝ ઇઝ, આનો ફાયદો એ છે
યોર સેલ્ફ ગીવ એડવાઇસ ટુ યોર સ્ટ્રેસફુલ સિચ્યુએશન બાય કીપિંગ યોર ઇમોશન અસાઇડ. તમે તમારી લાગણીને સાઇડમાં મૂકી અને તણાવભરી જે પરિસ્થિતિ જે છે એમાં તમે સલાહ આપી શકો છો. એઝ અ રિઝલ્ટ પરિણામે યુ કેન ગીવ સોલ્યુશન્સ યોર સેલ્ફ કેરફુલી. તમે તમારી જાતને કાળજીપૂર્વક ઉકેલ આપી શકો છો ઇન પોઝિટિવ થિંકિંગ મેથડ. અને બીજી જે છે પોઝિટિવ થિંકિંગ મેથડની અંદર ધ ઓથર વોન્ટ્સ યુ ટુ એન્ટિસિપેટિંગ અબાઉટ યોર ફ્યુચર સક્સેસ. લેખક જે છે તમને ભવિષ્યની સફળતા જે છે એની ધારણા કરવાનું કહે છે. એમાં શું છે, ફર્સ્ટ ક્લોઝ યોર આઈસ, તમારી આંખો બંધ કરો, એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સીસ વોટ ઇટ ફીલ્સ લાઇક્સ ટુ હેવ અચીવ સમથિંગ એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ ફિલિંગ ઓફ રિલીફ એન્ડ ઇલેશન. કે આની અંદર તમે કંઈક મેળવી ચૂક્યા છો અને એ મેળવ્યા પછી તમને કેવો આનંદ થાય છે એનો તમે અનુભવ કરો. સ્ટે વિથ ધોઝ પોઝિટિવ થોટ્સ, હકારાત્મક વિચારો સાથે રહો એન્ડ બ્રિંગ ધેમ બેક ઇન ટુ યોર કરંટ સિચ્યુએશન, અને તમારી વાસ્તવિક જે અત્યારે પરિસ્થિતિ છે તેની સાથે લઈને આવો. ઓપન યોર આઈઝ સ્લોલી, તમારી આંખ ધીમે ધીમે ખોલો. ધીસ એક્સરસાઇઝ પુલ્સ અવે ઓલ નેગેટિવ ફિલિંગ્સ, બધા જ તમારી નેગેટિવ ફિલિંગ્સને કાઢી લે છે એન્ડ લીડ્સ ટુ ગ્રેટ એન્ડ પોઝિટિવ ફ્યુચર, અને હકારાત્મક ભવિષ્ય તરફ તમને લઈ જાય છે. તો દોસ્તો આ છે એક્સરસાઇઝ 1-4, એમાં જે બીજી શોર્ટ નોટ જે તમને ટૂંકમાં અને ડીપમાં સમજાવેલી છે. જો ડીપમાં પૂછાય, કારણ કે આ પૂછાવાની અલગ અલગ પદ્ધતિ છે, અલગ અલગ રીતે પૂછાતી હોય છે, કોઈ પર્ટિક્યુલર એવું નથી કે આ જ રીતે પૂછાય, એટલે અલગ અલગ મુદ્દા પૂછાય જે છે એ તમારે અલગ અલગ રીતે લખવાની છે. આશા રાખી છે કે તમને આ વિડીયોમાં ખ્યાલ આવ્યો હશે. ફરી મળીશું આવતા વિડીયોની અંદર કંઈક નવા ટોપિક સાથે. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. જય હિન્દ.